ભાગવત ગ્રંથમાં જોઈએ ને તો ત્રણ આત્મનિવેદન છે. સૌથી પહેલું આત્મનિવેદન ભીષ્મ કરે છે, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા, હે ઈશ્વર હું તને મારું મન આપું છું, મયે વ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, મારું મન હું તમને આપું છું. તો પહેલું આત્મનિવેદન કર્યું ભીષ્મએ, બીજું આત્મનિવેદન વામન જન્મની કથામાં આવે છે બલિરાજાએ જે કર્યું છે. વામન ભગવાનને ત્રણ ડગલા પૃથ્વીનો દાન આપે છે, આપણે આ કથા જાણીએ છીએ. પહેલા ડગલામાં આખી પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં સ્વર્ગ માપી લીધું, અને ત્રીજા ડગલામાં બલિરાજા પોતાનું મસ્તક નીચે પધરાવે છે અને કહે છે, હે પ્રભુ, હે નારાયણ, તમારું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો, મારા સર્વસ્વનું હું તમને દાન કરું છું. એ બીજા બલિરાજા. પણ બલિરાજાની કથામાં એ બલિરાજા જ્યારે આપે છે ત્યારે બલિરાજાના મનમાં ઈ ભાવ તો ખરો કે આ મારું હતું અને મેં આપ્યું. બલિરાજાના મનમાં ઈ ભાવ તો ખરો કે આ મારું હતું અને મેં આપ્યું. મારી આખી પૃથ્વી હતી એ મેં આપી, સ્વર્ગનો રાજા હતો સ્વર્ગ આપ્યો, આ મારું પોતાનો હું સ્વામી છું. તો પોતાનું આપવા સમયે શુક્રાચાર્યજી જે દૈત્યોના ગુરુ છે એ તો ત્રણ ડગલા પૃથ્વી આપતા પહેલા પોતાનો યજમાન બલિરાજા એને ના પાડે છે કે દે તો નહીં, આ કોઈ સાધારણ બટુક બ્રહ્મચારી નથી, આ સાક્ષાત નારાયણ છે, તું દે તો થાકીશ પણ એ લેતો નહીં થાકે. સાચે આ નારાયણ છે? હે ગુરુ, સાચે આ નારાયણ છે? હા, તને ખબર ન પડે હું ઓળખી ગયો છું, આ નારાયણ છે એમ. અને જો આ નારાયણ હોય ને તો એને તો મારે મારું બધું આપી દેવું છે, કારણ કે આખી દુનિયાને દેવાવાળો મારા દરવાજે માગવા માટે જો આવતો હોય તો મારે તો મારું સર્વસ્વ એને આપી દેવું છે. આખી દુનિયાને દેવાવાળો મારી પાસે માગવા આવતો હોય તો મારે તો મારું બધું લૂંટાવી દેવું છે. પર દેખીએ ઉસમે યે ભાવ હૈ કે મેરા થા ઓર મેને દિયા, ઇટ વોઝ માઇન એન્ડ આઈ ગેવ અવે. તો આ ક્યાંક સૂક્ષ્મ અહંકાર તો થયો ને, મારું હતું. જે ઘણા ભક્તિમાં અહંકાર ઘણાને આવી જાય એને સાત્વિક અહંકાર કહેવાય. ઘણા એને મંદિર જવાનો અહંકાર હોય, મારે તો નિયમ બહુ. અને જે ન જાતા હોય ને એની હવે આમ અતડાતા અતડાતા ને અઈડ કરીને કે હા અમે તો રોજ જઈએ, શ્રાવણ મહિનામાં તો અમારે રોજ જવાનું, એને મંદિર જવાનું અભિમાન. તો તમે જાઓ છો તમારા માટે જાઓ છો, અમારા માટે ક્યાં જાઓ છો? સાત્વિકતાનો પણ અહંકાર હોય છે, અમારે તો આમ એટલે આમ જ હોય, એ પણ એક સાત્વિકતાનો અહંકાર છે. અમે તો ભગવાનને ધરાવવા માટે શુદ્ધ દેશી ઘીની મીઠાઈઓ, અને એ ઘી કેવું તો કે ગીરની અસલ નસલ, અસલ જે ગાય હોય દેશી ગીરની ગાય એનું એટું ઘી. તમે વિચાર કરો માણસનો અહંકાર, મેં ભગવાનને આટલું 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 આપ્યું, એ બી અહંકારી. તો બલિરાજાએ બધું આપ્યું, પણ બલિરાજાનું એ આપવું એ મધ્યમ કક્ષાનું કહેવાય. પણ સર્વશ્રેષ્ઠ કોઈએ દાન કર્યું હોય ભગવાનને તો એ છે ગોપીઓ, મારું કાંઈ હતું જ નહીં, મારું મન પણ તારું જ હતું અને તું લઈ ગયો, એમાં મેં તને આપ્યું શું કહેવાય. મેરા કુછ થા હિ નહીં, જો કુછ થા વો તુમ્હારા થા ઓર તુમને લે લિયા, ઉસમે મેં કહીં હું નહીં. યે ગોપીઓ કા ભાવ ઓર વો શ્રેષ્ઠ દાન હૈ. અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુની પત્ની ઉત્તરાને ત્યાં ઉત્તરાના ગર્ભાવસ્થાના દિવસો ચાલી રહ્યા છે.
ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા એ દ્રૌપદીના પાંચ દીકરાને અંધારી રાતે પાંચ પાંડવો સમજીને એનો વધ કરી દે છે અને બદલામાં ભીમ અને અર્જુનને પકડીને અશ્વત્થામાને પકડીને દ્રૌપદી પાસે લઈ આવે છે અને ત્યાં ભગવાન કૃષ્ણ પણ બેઠા છે અને ભગવાન આદેશ કરે એ પહેલાં તો ભીમ ગદા લઈને ઊભા છે કારણ કે ભીમનો સ્વભાવ આપણે જાણીએ છીએ મહાભારતના ભીમ અને રામાયણના લક્ષ્મણ ઉનકો ફેસલા તુરંત ચાહીએ અને તરત ઉગ્ર સ્વભાવ છે ભીમનો પણ સ્વભાવ ઉગ્ર છે રામકથામાં લક્ષ્મણનો સ્વભાવ ઉગ્ર છે તો સજા આપવા માટે ત્વરિત નિર્ણય લઈ લે છે તો ભગવાન ભીમને ઊભા રાખે છે કે ભીમ રેવા દે આને સજા આપવાનો દંડ આપવાનો કોઈને અધિકાર હોય તો દ્રૌપદીને જ તારો એક દીકરો મર્યો છે દ્રૌપદીના પાંચ પાંચેય ભાઈઓના એક એક દીકરા હતા પાંચેય ભાઈઓથી દ્રૌપદીને એક એક દીકરા થયા હતા તો ભગવાન ભીમને એમ કહે છે કે તારો તો એક દીકરો મર્યો છે દ્રૌપદીના પાંચે પાંચ દીકરા મર્યા છે તો આને સજા આપવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ છે તો એ દ્રૌપદી છે અને ભગવાન પાંચાલી સખી દ્રૌપદીની સામે જોઈને કહે છે હે પાંચાલી હે સખી બોલ ક્યાં ક્યાં જાય માર દિયા જાય યા છોડ દિયા જાય માર દિયા જાય યા છોડ દિયા જાય અને જેને હું ને તમે મહાભારતમાં ઉગ્ર સ્વભાવવાળી તીખી ગરમ મિજાજી દ્રૌપદી તરીકે જેને પાંચાલી ઓળખીએ છીએ એ દ્રૌપદી કહે છે હે માધવ ઇસકો છોડ દિયા જાય દ્રૌપદી હં દ્રૌપદી જેને આપણે કેટલું કેટલું કહી દેતા હોઈએ છીએ કે આ એ સ્ત્રી છે જેના કારણે મહાભારત થયું એ સ્ત્રી એમ કહે છે મારા પાંચ પાંચ કંધોતર દીકરાને જેને મારી નાખ્યા છે એને મારનારો એનો હત્યારો ઉસકો છોડ દિયા જાય શું કામ કારણ કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી દ્રૌપદીને સમજાય છે અત્યાર સુધી તો 18 દિવસો દરમિયાન બીજાના દીકરા મરતા હતા યુદ્ધમાં જે મરતા હતા સિપાહીઓ હતા બીજા રાજાઓ હતા રાજકુમારો એ તો કોકના દીકરા હતા ને એ કપાઈ જતા હતા મરી જતા હતા દ્રૌપદીની જાજી અસર નહોતી થતી પણ આ યુદ્ધ પછી જ્યારે પોતાનો જણેલા દીકરા જ્યારે મોત પામે છે ત્યારે એને સમજાય છે કે માની કુખ ઉજળી જાય એનું દુઃખ શું હોય હવે એ દ્રૌપદીને સમજાય છે મહાભારતના આખા યુદ્ધ દરમિયાન એને સમજાતું નથી પોતાના દીકરા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ સ્ત્રીને અનુભવ થાય છે કે પોતાના સંતાનો પોતાની નજરની સામે ગુજરી જાય મા બાપ માટે કેટલું મોટું દુઃખ છે અને અશ્વત્થામાએ કોઈ માનો દીકરો છે અને અમારી તો ગુરુ માતાનો દીકરો છે હવે હું ઈચ્છતી નથી કે કોઈ પણ માતા પોતાનો સંતાન ગુમાવે ઇસકો છોડ દિયા જાય મારા દીકરા તો જવાના હતા એ ગયા ઇસકો છોડ દિયા જાય જુઓ આ કેરેક્ટરનું ટ્રાન્સફોર્મેશન છે યે પાત્ર કેસે કેસે મોડ લેતા હૈ વહી દ્રૌપદી જબ કુરુ સભા મે ઉસકા વસ્ત્રહરણ કરને કા જઘન્ય અપરાધ હુઆ તબ વહી દ્રૌપદી કહેતે હૈ હે પાંડવ ઇનકો માર ડાલો અને યુધિષ્ઠિર ને જરાક ઢીલા પડી જતા હતા ને જંગલમાં વનવાસ આવ્યો અને એ જરાક ઢીલા પડી જાય કે હવે રહેવા દો અને નથી વેર વાળવું અને યુધિષ્ઠિર તો પાછો ધર્મરાજ એટલે ઢીલાઈ પડી જાય અને ત્યારે દ્રૌપદી એને યાદ કરાવ્યા રાખતી કે વેર લેવાનો છે બદલો લેવાનો છે ઢીલા ન પડો હે નાથ હે સ્વામી વેર લેવાનો છે કારણ કે દ્રૌપદીને ખબર છે કે કોને માફ કરવા જોઈએ અને કોને માફ ન કરવા જોઈએ પોતાના પાંચ પાંચ કંધોતર દીકરા એને જેને મારી નાખ્યા એના હત્યારાને માફ એક સ્ત્રી કરી શકે પણ પોતાની અસ્મિતા અને પોતાની આબરૂ ઉપર હાથ નાખવાવાળા એ દુષ્ટ દુશાસનો અને દુર્યોધનને કોઈ સ્ત્રી માફ ન કરી શકે એ દ્રૌપદીનું પાત્ર અસ્મિતાને ખુમારીથી ભરેલું પાત્ર છે એના તો કુળનો નાશ જ હોય દ્રૌપદી છે માફ કરી દીધો અશ્વત્થામાને જતો કર્યો પણ સજાના રૂપે અપમાનના રૂપે
અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણી છે એ મણી કાઢી લીધો, અપમાન કર્યું. એટલે અશ્વત્થામાને એમ થયું, આના કરતાં તો મને મારી નાખ્યો હોત ને એ સારું હતું, આ અપમાન મારા જેવો યોદ્ધો ના સહન કરી શકે. ઘણી વખત ગરદન કરતા ગરદનની ઉપર રહેલી જે પાઘડી છે ને એની કિંમત વધારે હોય છે. કોઈ પણ યોદ્ધા માટે, કોઈ પણ ખુમારીવાળા વ્યક્તિ માટે અને ખાસ કરીને કોઈ પણ ક્ષત્રિય માટે ગરદન કરતાં ગરદનની ઉપર રહેલી પાઘડી વધારે મહત્વની હોય છે. પોતાની ઇજ્જત, પોતાની આબરૂ વધારે મહત્વ. અને આ તો અપમાન, સિદ્ધિ મારા ઇજ્જત ઉપર વાત આવી, આબરૂ મસ્તક ઉપરથી મણી કાઢી લીધો, આ સહન ન થાય. અને ત્યારે અશ્વત્થામા પ્રતિજ્ઞા લે છે કે પાંડવોનો વંશ ન રહેવા દો, પાંડવોનો વંશ ખતમ કરી નાખું. અને પાંડવોના વંશમાં અત્યારે હવે કોણ રહ્યું છે? તો કે અભિમન્યુનો દીકરો, અર્જુનના દીકરા અભિમન્યુના અને એની પત્ની ઉત્તરા, એના ગર્ભમાં હવે પાંડવોનો અંતિમ ઉત્તરાધિકારી જન્મ લઈ રહ્યો છે. અશ્વત્થામાં એ સગર્ભા અવસ્થામાં રહેલી ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરે છે, શસ્ત્ર ફરી પ્રહાર કરે છે. અને ભાગવતમાં કથા છે કે બ્રહ્માસ્ત્રથી શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રએ અશ્વત્થામાં ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકનું રક્ષણ કર્યું છે. સમય થયો, 9 માસ પૂરા થયા, ઉત્તરાએ એક દીકરાને જન્મ આપ્યો. આખી હસ્તિનાપુરમાં ઢોલ નગારા, પેંડા, મીઠાઈ, પતાસાઓ વહેંચણી થઈ, ઉત્સવનો માહોલ છે કે પાંડવોના ઘરે પારણું બંધાણું છે, રાજાના મહેલમાં પારણું બંધાય એટલે આખી પ્રજા આનંદિત હોય. અને એમાં યુધિષ્ઠિરે વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા અને કીધું, આ અમારા દીકરાના જન્મ સમય, જન્મ સ્થળ, આના ઉપરથી અમારો જે આ પોત્રો છે પરીક્ષિત, એનો ભવિષ્ય કથન કરો. અને ત્યારે જ્યોતિષીઓ ભવિષ્યનું કથન કરે છે કે હે યુધિષ્ઠિર રાજા, આ તમને પણ ચડે એવો ધર્મનો ધર્મરાજા થશે, તમારા કરતાંય ચડિયાતો ધર્મરાજા થશે, નીતિમાન થશે, એના રાજમાં પ્રજા સુખી થશે, ધન ધાન્ય અને ખેડૂતો અને બધાને આનંદ રહેશે, ખૂબ વૈભવી સુખી જીવન જીવશે. પણ આવો જો જ્યોતિષીઓ પાસે જાય ને પહેલાં બધું હારું હારું કહેવાનું નિયમ છે, અને પછી છેલ્લે એમ કહેવાનું પણ આ તો હું તમને છે ને તમને શીખવાડી શકું. તમારે કોઈના જોશ જોવા હોય ને મને 5 મિનિટ થાય તમને શીખવાડતા, પછી તમે હાંજ થાય ને તમે રોવા આમ હાથ લઈને આવી ન જતા મારી પાસે લાઈન લગાવીને. એટલે હું તમને અહીંયા જાહેરમાં જ કહી દઉં, તમને બધાને અહીંયાથી એક એક જ્યોતિષ આપણે બનાવી જવા. સિમ્પલ, તમારી પાસે કોઈ વ્યક્તિ આવે, તમારી પાસે આમ હાથ ધરે, એટલે તમારે થોડીક વાર ચશ્મા આમામ 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 કરવાના, થોડીક વાર થોડા જ્ઞાની હોય એવો ડોળ તો કરવો પડે ને, થોડુંક તો લાગવું જોઈએ ને, એટલે થોડીક વાર આમ ચશ્મા આમામ આમામ આમ કરવાના. પછી તમારે એને 2 વાક્ય કહેવાના, નહીં 2 વાક્ય બધાને લાગે, 2 જ વાક્ય કહેવાના અને એ 2 વાક્ય બધાને લાગે. તમે જેને કહેશો ને એમ જ સમજશે, આહા આ ભાઈને સારું જ્યોતિષ ભાવે છે. પહેલું વાક્ય, તમને હજી તમારી લાયકાત પ્રમાણે હજી સુધી એટલું મળ્યું નથી. આ બધાને લાગે, મુકેશ અંબાણીનો હાથ કોઈ જોવે ને એને એમ કે તો એને લાગ્યો, એને એમ થાય વાત સાચી છે, વાત સાચી છે, 1 લાખ કરોડ નહીં આપણી પાસે 10 લાખ કરોડ હોવા જોઈતા હતા. એ વાત બધાને લાગુ પડે, તમને હજી તમારા લાયકાત પ્રમાણેનું નથી મળ્યું. આ વાત દુનિયાના દરેક માણસને લાગે. બીજું, તમે આમ બહુ ભોળા સ્વભાવના છો,
તમે બધાયનું બહુ સારું કરો છો, પણ છતાંય લોકો તમારી ભાવનાઓને સમજી શકતા નથી અને તમારી કદર કરતા નથી. આ વાક્ય બધાયને લાગે, બહેનોને લાગે ને ભાઈઓને લાગે. આ બહેનોને એમ થાય અમારા એવડાય અમારી કદર કરતા નથી, અને ભાઈઓને એમ થાય આ તો અમે મળ્યા આટલા સરસજી તોય અમારી કદર કરતા નથી. બધાયને આ વાક્ય બધાયને લાગે, અમારી કદર કરતા નથી. પરીક્ષિત રાજા ધર્મરાજ થશે, નીતિવાન થશે, બહુ સુખી સમાજ રહેશે, પણ તમારા સંતાનનું મૃત્યુ સર્પદંશના અકસ્માતથી થશે. બધા ભાઈઓને પાંડવોને ચિંતા થઈ કે અમે તો ક્ષત્રિય યોદ્ધાઓ કહેવાઈએ, અમે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતા કરતા વીરગતિને પામીએ, એમાં અમારી શોભા છે, અને આ સર્પદંશ સાપનું કરડીને મરી જવું આ તો એક અકસ્માત મૃત્યુ કહેવાય. અમારા જેવા યોદ્ધાઓ માટે આ મૃત્યુ તો સારું ન ગણાય. અને ત્યારે એ વિદ્વાન જ્યોતિષીઓ કહે છે, હે રાજન, તમે ચિંતા કરતા નહીં, આ તમારા દીકરાને સર્પદંશથી મૃત્યુ થશે એ વાત ચોક્કસ છે, પણ આ તમારા સંતાનને વિષ્ણુ પદની પ્રાપ્તિ થશે, અને તમારા સંતાનના માધ્યમથી આખા સંસારને ભાગવત કથા જેવું દિવ્ય પરમાત્માનું ચરિત્ર મળશે, અને એનો શ્રવણથી લાખો કરોડો લોકોનો જીવોનો ઉદ્ધાર થશે, અને બધોય ફળ બધોય શ્રેય આ પરીક્ષિત રાજાના ખાતામાં જશે. તમારો દીકરો વિષ્ણુ પદને પામશે. પરીક્ષિત રાજા મોટા થયા, 17-18 વર્ષની ઉંમર છે, અને ત્યારે ત્રણ ઘટના બને છે. આ બાજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારામાંથી એ તરફથી સમાચાર મળ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ હવે સદેહે આ પૃથ્વી ઉપર રહ્યા નથી, ભગવાન વૈકુંઠ સિધાવ્યા છે. આ સમાચાર હસ્તિનાપુરના રાજમહેલમાં પહોંચ્યા, અને પાંડવો ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ સહન કરી શકતા નથી, અને પોતાની રાજગાદી રાજપાટ બધું છોડી, મોહ માયા મમતા બધું છોડી, પોતાની રાજગાદી ઉત્તરાધિકારી તરીકે પરીક્ષિત રાજાને સોંપી એનો રાજ્યાભિષેક કરી અને પાંડવો હિમાલય તરફ ગતિ કરે છે. અને ત્રીજી ઘટના બની, એ જ સમયે કળિયુગનો પ્રારંભ થયો. ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા, જીવ્યા, અને જેટલી લીલાઓ કરી એ સમય દ્વાપર તરીકે ઓળખાતો, પણ ભગવાન જેવા વૈકુંઠ સિધાવ્યા એવું જ આ સંસારમાં કળિયુગનો પ્રારંભ થયો. અને કળિયુગની ઉંમર કેટલી છે ભાઈઓ બહેનો? આપણા શાસ્ત્રો એમ કહે છે કળિયુગની ઉંમર 432,000 વર્ષની છે. કેટલા? 432,000. એમાંથી ગયા કેટલા? 5,000 વર્ષ જ ગયા છે હજી. 432,000ની ઉંમર છે ને એમાંથી હજી ગયા કેટલા? 5,200 વર્ષ. એટલે જેને જેને એમ લાગતું હોય ને કે ઘોર કળિયુગ છે, કળિયુગ ફાટી નીકળ્યો છે, ભયંકર જમાનો છે, કળિયુગ તો હજી ઘોડિયામાં હિંસકા હિંચે છે. કળિયુગ તો હજી ઘોડિયામાં સૂતો છે. કળિયુગની ઉંમર 4.5 લાખ વર્ષની છે. 432,000, 4.25 લાખ. સવા ચારમાંથી હજી તો ખાલી 5,000 જ ગયા છે. કળિયુગ હજી તો જીવવા જેવો જમાનો છે. જમાનો હજી જીવવા જેવો છે. કળિયુગનો પ્રારંભ થયો, અને કલિકાલના પ્રભાવથી પરીક્ષિત રાજાના હાથે એક અપરાધ થાય છે.